જી પ્રગતિબેન, તો જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, ગુજરાતમાં જ્યારે વાત કરીએ તો કોંગ્રેસ મેદાને હતી, પરંતુ અત્યારે હવે તે એક્ઝિટ થયેલી જોવા મળી રહી છે. પૃથા, કઈ રીતે તમે એક્ઝિટ થયેલી જોવા મળી રહી છે કહો છો એ મને ખ્યાલ નથી, પણ મેં જે રીતે ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું છે એમાં જોયું છે કે આ વખતે કોઈ બે પક્ષ કરતાં પણ જે લોકશાહીને બચાવવા માટેનું ઇલેક્શન હોય કે તાનાશાહીઓની સામે લોકશાહી બચાવવાનું ઇલેક્શન છે, એ ઇલેક્શન મેં જોયું છે. આ વખતે એ ઇલેક્શન ગુજરાતની અંદર તો મેં જોયું છે કે ઘમંડીઓની સામે ઘમંડ તોડવા માટે થઈ અને લોકોએ આ અહંકારીઓને સાઇડલાઇન કરવા માટેનું ઇલેક્શન મેં જોયું છે. એના ઉપરથી હું કહી શકું છું કે કોંગ્રેસ છે અને અમારું જે ઇન્ડિયા ગઠબંધન છે એ આ વખતે કન્ટિન્યુઝ લોકોની વચ્ચે રહ્યું છે. અમારા 5 ન્યાયને લઈ અને અમે જે વાત કરી છે એ કરી છે, અને સાથે સાથે હું તમને કહીશ કે જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટી મટી અને જે મોદી પાર્ટી બની ગઈ છે એ મોદી સાહેબના નામે જે ઇલેક્શન લડી રહ્યા છે આ લોકો, એમાં હું તમને ચોક્કસથી કહીશ કે એ મોદી સાહેબને મેં ગુજરાતની અંદર અને પૂરા ભારતની અંદર જ્યારે એણે 321 જેટલી રેલીઓ કરી છે એમાં બોખલાતા જોયા છે. કોન્ફિડન્સથી આ લોકો કહી રહ્યા છે કે અમે 400 પાર જશું એ તો જનતા ચોક્કસથી જવાબ આપશે, કેમ કે ના મોદીના ભાષણમાં કે ના શાહના ભાષણમાં કોઈ પણ એવી વાત હતી કે જે જનતા માટેની હોય. તમે એની સામે પ્રિયંકા ગાંધીજીના ભાષણો જોજો કે માનીય રાહુલ ગાંધીજીના ભાષણો જોજો, એણે લોકો માટેની વાત કરી છે, લોકોના ન્યાયની વાત કરી છે, લોકોની સાથે જઈ અને એમના મુદ્દાઓને ઉઠાવવાની વાત કરી છે. અમે લોકોના મુદ્દાઓની વાત કરી છે આ ઇલેક્શનમાં, એટલા માટે આ લોકોને પણ એવું થયું કે અમારા માટે કોઈ વાત કરે છે તો એ ઇન્ડિયા ગઠબંધનનો જે પક્ષ છે એ વાત કરે છે. ગુજરાતના 26 બેઠકોમાંથી ડબલ ડિઝિટમાં કોંગ્રેસ આવશે અને જે બાય ઇલેક્શન હતા 5 એમાં હું તમને ગેરંટી સાથે કહું છું કે 3માં તો અમે ક્લીન સ્વીપથી જીતી રહ્યા છે, બાકીની 2 બાય ઇલેક્શન છે એમાં પણ તમને ચોંકાવનારા પરિણામો આવશે.